ડીસા તાલુકાના જૂના ડીસા અને સરયુ નગરના ખેડૂતોએ આજે નદીમાંથી રેતી લઈને જતા ડમ્પરોને અટકાવી દેવામાં આવ્યા હતા. બાદમાં કુવારી માલિક અને પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચી ખેડૂતોને સમજાવવા મામલો થાળે પાડ્યો હતો. ડીસા તાલુકાના જૂના ડીસાથી કુંપટ ગામને જોડતો રસ્તો નદીમાંથી પસાર થાય છે અને નદીમાં આવેલી કુવારીના લીધે આ રસ્તા ઉપરથી દિવસ દરમિયાન અસંખ્ય ડમ્પરો અહીંથી નીકળતા હોય છે, જેના લીધે આ માર્ગ આખે આખો તૂટી ગયો છે. આંગે સ્થાનિક ખેડૂતો દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતથી માંડી માર્ગ અને મકાન વિભાગમાં પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી, જેથી કંટાળેલા આ વિસ્તારના ખેડૂતોએ આજે અહીંથી પસાર થતા તમામ ડમ્પરોને અટકાવી દીધા હતા, જેથી આ માર્ગ ઉપર ડમ્પરોના લીધે ચક્કાજામ થઈ ગયો હતો. આ ઘટનાના પગલે કોરીના સંચાલક રસિકજીએ ઘટનાસ્થળ ઉપર પહોંચી હવેથી અહીંથી ડમ્પરો પસાર નહીં કરે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત ડીસા તાલુકા પોલીસે પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી ખેડૂતોને સમજાવતા ખેડૂતોએ ડમ્પરોને જવા દીધા હતા. સાથે સાથે ખેડૂતોએ ચીમકી આપતા જણાવ્યું હતું કે જો હવેથી અહીંથી ડમ્પરો પસાર થશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. જૂના ડીસાથી કુંપટ કોરી લાગુ પડે છે, જ્યાંથી રોજ કાંઠે 500 થી વધારે ડમ્પર પસાર થાય છે. આમ જનિક લોકો માટે બહુ ખરાબ પરિસ્થિતિ છે, બરોબર. આમ નાગરિકને ચાલવું મુશ્કેલ છે. પશુપાલન 4 દિવસ પહેલાં ગાય પણ મરી ગઈ હતી, કોઈ એને ઉઠાવવા વાળું નહોતું. ડમ્પરવાળાએ ટ્રક ટક્કર મારી હતી. કાયદેસરની આ જે ડમ્પર ચાલે એના માટે કાયદેસરની સરકાર કાર્યવાહી કરે, નકે ઉગ્ર આંદોલનની ચીમકી અમે આપીએ છીએ. કેટલા વર્ષથી આ સમસ્યા ઉભી થઈ? આ સમસ્યા અમારે 6 મહિના ઉપરથી ઉભી થઈ છે. તંત્રને જાણ કરવામાં આવી છે? તંત્રને જાણ કરી અમે 20-25 દિવસ થઈ ગયા અરજી આપી કલેક્ટર કચેરી સુધી. એના પછી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કયા કયા વાહનો આ જગ્યા પર ચાલે છે? આ જગ્યા ઉપર આમ નાગરિકની દ્રષ્ટિએ ટ્રેક્ટર જીપો ગાડીઓ બધી ચાલે, બાઇકો, બરોબર. ને આ જે ગાડીઓ ચાલે ડેલી ચાલે. હું રાજપુરથી જૂના ડીસા જતા જે જાહેર માર્ગ ઉપર મારું ફાર્મ હાઉસ આવેલું છે, હું પોતે અબ્દુલ કાદીર શેખ એડવોકેટ છું. અમે લોકો અહીંયા આ જે રોડ ડેમેજ થયેલો છે એ બાબતે SDM સાહેબ શ્રી, કલેક્ટર સાહેબ શ્રી અને રોડ અને બિલ્ડિંગ વિભાગ, બાંધકામ વિભાગમાં પણ રજૂઆત કરેલી છે. લિખિતમાં રજૂઆત કરેલી હોવા છતાં આજ દિન સુધી ઓફિશિયલી આ બાબતે કોઈ પગલાં લેવામાં આવેલ નથી. હવે આ બાબતે અમે વારંવાર આ જે કોરીના જે લીઝ હોલ્ડર જે છે એ ભાઈ રસિકભાઈ કરી તેમ છે, એમની લીઝ ખરેખર તો કુંપટ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ફાળવેલી છે. એમને કુંપટ ગ્રામ વિસ્તારમાં જો ફાળવેલી હોય તો એમને ત્યાંથી જે નેશનલ હાઈવે નજીક પડે એ હાઈવે પર ચડી જવાની રાખવાનું હોય, જે મોટા વાહનો ત્યાંથી ચડાવી દેવાનું હોય. એમની જગ્યાએ આ લોકો અહીંયા જૂના ડીસા જે શોર્ટ રસ્તો પડતો હોય આ વિસ્તારમાં જેના લોકોના હેવી વ્હીકલ, એવી જે મોટા ટાયરવાળા જે ટર્બો છે અને એ ઓવરલોડિંગ ભરી અને અહીંથી ચાલે છે. સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઉપર આ લોકોને નેટ અને કંટાન પણ ટાંકેલું હતું નથી. વારંવાર અકસ્માત થવાનો ભય અહીં સર્જાય છે. આ જે જૂના ડીસા હાલ ચોમાસાની સિઝન છે અને અમારો જે જૂના ડીસાનો રોડ છે આ કેટલા અસંખ્ય ઠેકાણેથી આજે ડેમેજ થઈ ગયેલો છે, ખાડા પણ પડી ગયેલા છે અને એ ખાડાઓના લીધે અહીંયા અમારો વિસ્તાર કે ખેતીવાડી અને પશુપાલકોનો વિસ્તાર છે, અહીંયાથી જે લોકો ડેરીમાં દૂધ ભરાવવા જાય છે કેટલાય લોકો અહીંયા સ્લીપ ખાઈને બાઈકો પણ પડેલા છે, એ લોકોના દૂધ પણ ઢોળાઈ ગયેલા છે અને કેટલાય લોકો આમને આમ આવતા જતા રાહદારી પણ અહીંયા પડે છે. હવે આ જે રોડ છે જૂના ડીસા અને નવા ડીસા શહેર વચ્ચેનો એકમાત્ર બંને ગામને જોડતો મુખ્ય માર્ગ છે. અહીંયાથી જૂના ડીસાની 80% વસ્તી આ રોડેથી પસાર થાય છે. મોટા ભાગના વાહનો પણ આ રોડે પસાર થાય છે, એટલે બધાને હેરાનગતિ થાય છે. અમે લોકો સરકારશ્રીમાં ઓફિશિયલી રજૂઆત કરેલ છે, તેમ છતાં આજ દિન સુધી અહીંયા આ લોકોએ કોઈ નિરાકરણ લાવેલ નથી. એટલે આજે આજુબાજુના વિસ્તારના જે ગ્રામજનો છે આ લોકોએ અમારે ગાંધી ચિધ્યા માર્ગે આજે આ રસ્તા રોકી અને આ લોકોને નમ્રપણે અમારે રજૂઆત કરવી પડેલી છે. અને અમારે લોકોને કહેવાની રજૂઆત એટલી જ છે ખાલી, અમે લોકો એમનો કોઈ ધંધાકીય વિરોધ નથી અમારે, કે ભાઈ એ લોકો ધંધો કેમ કરે છે એ મારો વિરોધ નથી. ભલે કમાતા બધા લોકો ધંધો કરે છે, 25 રૂપિયા એ પણ મજૂરી કરે, અમે પણ મજૂરી કરીએ છીએ, પણ આ જે નિયમ વિરુદ્ધ જે આવા ઓવરલોડિંગ જે ભારે વાહનો અહીંથી પસાર થવાના લીધે આ જે જૂના ડીસાનો જાહેર માર્ગ જે તૂટી ગયો છે, હવે આ જે રોડ ડેમેજ થવાના લીધે લોકોને હાલાકી થાય છે, આ બાબતે કંઈ નિરાકરણ લાવવું જોઈએ એવી અમારી સરકારશ્રીના જે તમામ વિભાગો છે એમાં પણ નમ્રપણે રજૂઆત છે. જો સરકારશ્રી હાલમાં પણ અમારી રજૂઆત સાંભળી અને આ બાબતે નિરાકરણ લાવે તો સારું છે, નહીં તો ગાંધી ચિધ્યા માર્ગે અમારે આંદોલન, ઉગ્ર આંદોલન કરવું પડશે. કે બાબતે સાહેબ અમારી આ જે રજૂઆત છે ધ્યાને લઈ અને તમામ જે અધિકારીઓ છે તે નિરાકરણ લાવે અમારી નમ્રપણે આ વિસ્તારના લોકોની અરજ છે. મીડિયા સાથેની વાતચીતમાં કોરીના માલિકે હવેથી અહીંથી ડમ્પરો ક્યારે પસાર નહીં કરવામાં આવે તેવી ખાતરી પણ આપી હતી, જેથી ખેડૂતોનો ગુસ્સો શાંત થયો હતો. આ રસ્તા ઉપર ચાલે છે કેમ? તમને જે જગ્યા આપી છે નેશનલ હાઈવે ની,
તો નેશનલ હાઈવે પર છે, પ્રસાદ લઈ આ જગ્યા પર કેમ ફરવામાં આવે છે? એટલે આ લોકો બધા ગામ વિસ્તાર વાળા બધા લોકો ના કહે છે કે અમને મોટી ગાડીઓ નડે છે તો આ રસ્તે નહીં હેડવા લ્યો, ટ્રેક્ટરો જાણી ગાડીઓ હેડ છે. સરકારના ધારાધોરણ રૂપ થાય એવું નહીં કરાવે. સરકારના ધારાધોરણ મુજબ કોઈ પણ ગાડી ઉપર ટેન્ટ ટોકવામાં આવતું નથી. દરેક ગાડી ઉપર ટેન્ટ ઢોકી ને ચાલવું, દરેક ડ્રાઈવર બોધી ને હેડો, તમે ઉપર બોધી ને હેડો, પણ ડ્રાઈવર ની ભૂલ છે. માલિક તો તમે છો ને? માલિક તો અમે છે. તો પછી તમારી ખબર આપવી પડે. અમે કહે છે, પણ આ લોકો હવે આજ અમને ખબર પડી કે આ ખુલ્લી ગાડીઓ હેડે. તમારે સૂચના આપવી પડે લોકોને કે આ રોડ પર ના હેડે. આ કરે 15 દિવસ પહેલા અમને ગાય મારી લીધી છે પાછી ઓ ટ્રક વાળે. હવે કહી દે, અમે મોટી ગાડીઓ હોય મત આગળ છે કે ગોમ વાળા નડતા થાય એટલે મોટી મત આગળ, ટ્રેક્ટરો ને જાણી ગાડીઓ. આ લોકો આજે જે આંદોલન કર્યું છે, ચક્કાજામ કર્યું છે, હવે પછી તમારો નિર્ણય શું રહેશે? રસ્તો બનાવવાનો. અમારો ગોમ લોકો જે કહે અમને મંજૂર છે.